हाय स्टूडेंट्स, वेलकम टू अवर चैनल कौशिक बायोलॉजी एंड मैथ्स ट्यूटोरियल। आज आपणे रिस्ट्रिक्शन उत्सेचको जे आ चैप्टरनो खूब ज अगत्यनो टॉपिक छे अने बोर्ड एक्जामिनेशन माटे पण खूब ज उपयोगी छे तेवा टॉपिक नी विषे आपणे चर्चा करवा जई रह्या छे। तो आ वीडियो ने अंत सुधी जोजो के जेथी तमने आ शॉर्ट नोट कई रीते लखवी तेनो पण हुं संपूर्ण माहिती तमने आपी शकुं। तो हवे ज्यारे आपणे रिस्ट्रिक्शन उत्सेचकोनी वात करीए तो तमे 11मा ધોરણમાં ઓલરેડી ઉત્સેચકો વિશે અભ્યાસ કરી ગયા છો અને જેમાં આપણે ઉત્સેચકનું વર્ગીકરણ ભણેલા હતા, જેમાં ઉત્સેચકોના 6 વર્ગ વિશે અભ્યાસ કરેલો હતો। હવે જ્યારે આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની વાત કરીએ તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકો મુખ્યત્વે ન્યુક્લિઝિસ જે એક વર્ગ જે છે એટલે કે સમૂહ જે છે તેમાં એનો સમાવેશ થાય છે। તો અહીં આપણે મુખ્યત્વે કહી શકીએ કે જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે તેનો સમાવેશ न्यूक्लियस वर्ग में थाय छे। ओके, तो केवा समझ जाय छे न्यूक्लियस। हवे अहीं शब्द ज के छे न्यूक्लियस एटले मुख्यत्वे न्यूक्लिक एसिड जे आपणुं जे छे के डीएनए आरएनए बराबर तेने तोड़वा माटे जे उत्सेचको जवाबदार जे छे तेने क्या कहेवामां आवे छे न्यूक्लियस। अने आ न्यूक्लियस मां कोनो समावेश थाय छे रिस्ट्रिक्शन उत्सेचको। तो सौ प्रथम अपने जो न्यूक्लियस उत्सेचको वर्ग बराबर तेना मुख्य जो उदाहरणों से विषय चर्चा करिए। तो जारे न्यूक्लियस की बात करें तो न्यूक्लियस में मुख्यत्वे बे प्रकार उत्सेचको नो समावेश थाय छे, जेमां पहलो प्रकार जे छे तेने कहेवामां आवे छे एक्सो न्यूक्लियस। कई कहेवामां आवे छे एक्सो न्यूक्लियस। अने बीजो जे प्रकार जे छे तेने कहेवामां आवे छे एंडो न्यूक्लियस। राइट, ત્યાર છે એક્ઝો ન્યુક્લિયસ અને એન્ડો ન્યુક્લિયસ। હવે મુખ્યત્વે જ્યારે એક્ઝો ન્યુક્લિયસ ની વાત કરતો એક્ઝો એટલે શું થશે બહાર, એટલે કે આ પ્રકારના જે ઉત્સેચકો જે છે માત્ર શું કરે છે તમારા ડીએનએ જે છે તેના જે છેડાઓ હશે એટલે કે 3 પ્રાઇમ અથવા તો 5 પ્રાઇમ જે છે ત્યાંથી ન્યુક્લિઓટાઇડને દૂર કરે છે। એ કાર્ય કોનું થશે એક્ઝો ન્યુક્લિયસ। તો અહીંયા આપણે કહી શકીએ કે એક્ઝો ન્યુક્લિયસ મુખ્યત્વે ડીએનએ ના છેડા પરના ન્યુક્લિઓટાઇડ न्यूक्लियोटाइड दूर करे छे। राइट, हवे दाखला तरीके एनी हुं अहीं समजूती आपुं। तो दाखला तरीके आपणे एक डीएनए नो अणु लईए बराबर, तो आपणे ख्याल छे कि डीएनए मां बे पॉलीन्यूक्लियोटाइड नी श्रृंखला आवेली छे कि जेनी ध्रुवीयता जोईए तो एकनी पर ध्रुवीयता कहे छे 5 प्राइम टू 3 प्राइम अने एनी बीजुं जे छे एनाथी विरुद्ध एटले अहींया कहे आवशे 5 प्राइम टू 3 प्राइम। राइट, હવે જ્યારે એક્ઝો ન્યુક્લિયસ ની વાત કરીએ તો એક્ઝો ન્યુક્લિયસ મુખ્યત્વે શું કરશે, અહીંયા પર તમારા બે પ્રકારના એક્ઝો ન્યુક્લિયસ આવે છે। એક તો 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ એક્ઝો ન્યુક્લિયસ કે જે હંમેશા તમારા ન્યુક્લિઓટાઇડ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ દૂર કરશે અને બીજા જે છે એ કયા આવે છે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ। પણ અત્યારે આપણે એટલું ડિટેલમાં એ વસ્તુને જોવાની નથી। તો અહીંયા જોઈએ કે દાખલા તરીકે હવે તમારો કોઈ એક્ઝો ન્યુક્લિયસ અહીંયા આવશે એટલે શું કરશે તમારા 5 પ્રાઇમ સાથે જોડાઈ જશે અને એ 3 પ્રાઇમ ની દિશામાં એટલે કે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ ની દિશામાં અહીંથી ન્યુક્લિઓટાઇડ્સ ને દૂર કરવાની શરૂઆત કરશે। એટલે કે અહીંયા જ્યારે એ પ્રક્રિયા થશે દાખલા તરીકે એક પ્રક્રિયા જ્યારે આ ઉત્સેચકની કાર્ય વિધિ થશે ત્યારે હવે શું કરશે 5 પ્રાઇમ થી અમુક ન્યુક્લિઓટાઇડ ને દૂર કરવાનું શરૂ કરશે। દાખલા તરીકે અહીંયા અમુક ન્યુક્લિઓટાઇડ જે છે 5 પ્રાઇમ થી દૂર થયેલા છે, અહીંયા 5 પ્રાઇમ થી પણ અમુક ન્યુક્લિઓટાઇડ ને દૂર કરવાની શરૂઆત કરશે। એટલે આ જો પ્રાઇમ તમારો કયો રહેશે 5 પ્રાઇમ, આ 3 પ્રાઇમ, આ 5 પ્રાઇમ અને 3 પ્રાઇમ। પરંતુ અહીં તમે જોઈ શકો કે અહીંથી ઘણા બધા ન્યુક્લિઓટાઇડ જે છે એ શું થઈ ગયા છે દૂર થઈ ગયા છે, એટલે અહીંથી પણ ઘણા બધા ન્યુક્લિઓટાઇડ દૂર થયા છે। રાઈટ, તો એ જે કાર્યવિધિ જે છે કે ઓની છે એક્ઝો ન્યુક્લિયસ કે જે ડીએનએ ના છેડા પરના ન્યુક્લિઓટાઇડ ને શું કરે છે દૂર કરે છે। પરંતુ જ્યારે આપણે એન્ડો ન્યુક્લિયસ ની વાત કરીએ તો અહીં શબ્દ કયો છે એન્ડો, એટલે કે અહીંયા મુખ્યત્વે શું કરશે કે આ પ્રકારના જે ઉત્સેચકો જે છે એ ડીએનએ ની મધ્યમાં ચોક્કસ જગ્યા પર શું કરશે કાપ મૂકવાનું કાર્ય કરશે। તો અહીંયા આપણે કહી શકીએ કે એન્ડો ન્યુક્લિયસ मुख्यतः डीएनए ना अंदर ना भाग पर काप मुके छे। राइट, तो दाखला तरीके एक एंडो न्यूक्लियस जे छे बराबर सामान्य एंडो न्यूक्लियस नो आपणे उदाहरण लईए तो ए उदाहरण छे डीएनएस 1। कयो छे डीएनएस 1 એટલે કે ડિઓક્સી રિબો ન્યુક્લિઓટાઇડ ન્યુક્લિયસ 1 કે જે કેનો એક પ્રકાર છે એન્ડો ન્યુક્લિયસ નો। તો અહીં અહીંયા પણ આપણે દાખલા તરીકે એક શું લઈએ છે ડીએનએ નો અણુ કે જે આપણે અહીંયા ધ્રુવીયતા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ અહીંયા પણ ધ્રુવીયતા લઈએ
દાખલા તરીકે અહીંયા ડીએનએ ગોન જે છે એ દાખલા તરીકે આ જગ્યા પર કાપ મૂકે છે, આ જગ્યા પર કાપ મૂકે છે અને આ જગ્યા પર કાપ મૂકે છે. હવે કાપ મૂકવાને લીધે શું થશે કે આ જગ્યા પરથી બરોબર એ ડીએનએ નો અણુ જે છે એ છૂટો પડશે, અહીંયાથી પણ એ ડીએનએ નો અણુ છૂટો પડશે અને અહીંયાથી પણ એ ડીએનએ નો અણુ છૂટો પડશે કે જેના લીધે આપણને ડીએનએ ના ઘણા બધા અહીંયા ખંડો જોવા મળશે. દાખલા તરીકે અહીંયા અત્યારે આ કલર સ્વરૂપે હું દર્શાવું આખો ભાગને બરાબર, તો અહીંયા તમારે પેલા આ એક ટુકડો નિર્માણ થશે, ત્યાર પછી આ બીજો ટુકડો નિર્માણ થશે ડીએનએ નો, ત્યાર પછી આ ત્રીજો ટુકડો નિર્માણ થશે અને અહીંયાથી આ ચોથો ટુકડો નિર્માણ થશે, રાઈટ. અને બધાની જો ધ્રુવીયતાની વાત કરીએ તો બધા પર ધ્રુવીયતા તમારે આ રીતે જશે 5'2 3'5'2 3'5'2 3'5'2 3'. એ રીતે અહીંયાથી જોઈએ તો 5'2 3'5'2 3'5'2 3'5'2 3'5'2 3'. રાઈટ, તો એ જે અસર જે છે એ કોની થશે, એન્ડો ન્યુક્લિયસ બરાબર. તો આ મુખ્ય તફાવત કેની વચ્ચેનો થશે, એક્ઝો ન્યુક્લિયસ અને એન્ડો ન્યુક્લિયસ, કે જ્યાં એક્ઝો ન્યુક્લિયસ જે છે એ ડીએનએ ના છેડા પરથી ન્યુક્લિયોટાઇડ્સ ને દૂર કરશે, એ કાં તો 5'2 3' દૂર કરશે અથવા તો 3'2 5'. જ્યારે એન્ડો ન્યુક્લિયસ ની વાત કરીએ તો એ ડીએનએ ના અંદરના ભાગ પર શું કરે છે, કાપ મૂકે છે અને જેના લીધે ડીએનએ ના ખંડો નું શું થશે, નિર્માણ. પરંતુ જ્યારે આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની વાત કરીએ તો અહીંયા શબ્દ એક આવેલો છે રિસ્ટ્રિક્શન, રિસ્ટ્રિક્શન એટલે કે અમુક ચોક્કસ મર્યાદાઓ. તો અહીં મર્યાદા મુખ્યત્વે શું હશે કે અમુક એન્ડો ન્યુક્લિયસ જે છે એ તમારા આખા ડીએનએ પરની ચોક્કસ શૃંખલાઓને ઓળખશે પહેલા બરાબર, કે તમારા દાખલા તરીકે આખો ડીએનએ નો અણુ છે તો એ ડીએનએ ના આખા અણુના પહેલા જે અનુક્રમો જે છે એને ઓળખશે અને એમાંથી ચોક્કસ જે અનુક્રમો હશે કે જેને ઓળખ ક્રમો કહેવામાં આવે છે એ ઓળખ ક્રમોને ઓળખીને તે જગ્યા પર જ કાપ મૂકે છે બરાબર. તો તેને કેનો પ્રકાર કહેવામાં આવશે, એન્ડો ન્યુક્લિયસ. એટલે અહીંયા આપણે કહી શકીએ કે જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે એ કેના પ્રકાર છે, એન્ડો ન્યુક્લિયસના. ઘણા બધા સ્ટુડન્ટને કન્ફ્યુઝન હોય છે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોમાં બંનેનો સમાવેશ થાય છે, તો નહીં. કારણ કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો ચોક્કસ પ્રકારના કયા છે, એન્ડો ન્યુક્લિયસ, કે જે ડીએનએ પરની ચોક્કસ ઓળખ ક્રમો જે છે એને ઓળખીને તે જગ્યા પર શું કરે છે, કાપ મૂકે છે. તો અહીંયા આપણે કહી શકીએ કે એન્ડો ન્યુક્લિયસ જે છે અમુક એન્ડો ન્યુક્લિયસ ડીએનએ પરના ચોક્કસ અનુક્રમોને ઓળખીને કાપ મૂકે છે, રાઈટ. અને તેવા જે પ્રકાર જે છે, આવા પ્રકારના જે એન્ડો ન્યુક્લિયસ જે છે બરાબર, તેને કેના તરીકે ઓળખવામાં આવે છે, રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ. કેના તરીકે ઓળખવામાં આવે છે, રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ, કે જેને આપણે શોર્ટમાં કહી શકશું RE, રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ. એટલે હવે પછીના આગળના જે આ વિડીયો જે છે એમાં જ્યારે પણ હું RE કહું એટલે તમારા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ કે RE એટલે શું થશે, રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ, કે જે ડીએનએ પર ચોક્કસ અનુક્રમોને ઓળખીને તે જગ્યા પર કાપ મૂકે છે. હવે બોર્ડની એક્ઝામિનેશનમાં મેં જે તમને કહેલું છે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે એ શોર્ટ નોટમાં આવે છે, તો એમાં તમારે સૌ પ્રથમ શું દર્શાવવાનું છે, ન્યુક્લિયસિસના બે આ જે પ્રકારો છે તે. અને હવે આપણે શું જોઈશું, રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ જે છે બરાબર તે કયા કયા છે, તેનું નામકરણ કયા આધારે કરવામાં આવે છે અને તેની કાર્યવિધિ જે છે એ કઈ છે તે. તો હવે આપણે શરૂઆત કરીએ રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસની સમજથી. તો અહીં આપણે સૌ પ્રથમ શું કરીશું કે જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે એની તો એક હિસ્ટ્રી વિશે જાણીએ. તો મુખ્યત્વે જ્યારે 1963ની વાત કરીએ તો 1963માં મુખ્યત્વે જે ઈ કોલાય નામના બેક્ટેરિયા છે કે જેને આપણે કહીએ છીએ ઇસ્ચેરિશિયા કોલાય, આ ઈ કોલાય બેક્ટેરિયામાંથી બે ઉત્સેચકોનું અલગીકરણ કરવામાં આવ્યું, એટલે કે એનું એક્સ્ટ્રેક્શન કરવામાં આવ્યું. તો ઈ કોલાયમાંથી બે ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા, રાઈટ. અને આ ઉત્સેચકો કેની માટે જવાબદાર હતા, કે જે મુખ્યત્વે ચોક્કસ પ્રકારના વાયરસ કે જે બેક્ટેરિયાને ઇન્ફેક્ટ કરે છે બરાબર,
एक અહીંયા હોય છે બેક્ટેરિયોફેજ તો મુખ્યત્વે ઈ કોલાઈમાં આ બે ઉત્સેચકોની મદદથી બરાબર એ શું કરતા હતા બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અટકાવતા હતા જેથી આની ઉપર વધારે અભ્યાસ કરવામાં આવ્યા હતા તો આ જે બે ઉત્સેચકો જે છે બરાબર તે બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધતા अटकावता जारे एनी पर अभ्यास करवामां आव्यो त्यारे बे उत्सेचको पैकी बराबर एक उत्सेचक जे छे ए शुं करतो हतो के जे बेक्टेरियोफेज नुं जे डीएनए जे छे तेमां मिथाइल समूहनो उमेरो करतो हतो एटले के एक उत्सेचक जे छे ते डीएनए मां मिथाइल समूह उमेरे छे राइट अने जारे बीजा उत्सेचक नी वात करे तो बीजो उत्सेचक जे छे ए शुं करता था डीएनए ने चोक्कस जग्या परथी शुं करता था कापता हता एटले के डीएनए मां काप मूके छे बराबर एटले बीजो जे छे डीएनए बीजो जे उत्सेचक हतो ते डीएनए मां काप मूके छे राइट तो आज बीजा प्रकार उत्सेचक डीएनए में काप मूके छे बराबर तेने त्यार पछी केना तरीके ओळखवामां आव्या रिस्ट्रिक्शन एंडो न्यूक्लियस जे मे कीधु छे आरई रिस्ट्रिक्शन एंडो न्यूक्लियस અને કારણ કે એ ડીએનએ માં ચોક્કસ જગ્યા પર કાપ મૂકવાનું કાર્ય કરે છે બરાબર તેને આણ્વીય કાતર એટલે કે મોલેક્યુલર સીઝર તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે આણ્વીય કાતર અથવા તો આપણે કહી શકીએ મોલેક્યુલર સીઝર रिस्ट्रिक्शन एंडो न्यूक्लियस बीजा क्या नाम ओळखवामां आण्विक कातर अथवा तो मोलिक्युलर सीजर હવે જ્યારે સૌપ્રથમ પ્રથમ એન્ડોન્યુક્લિયસની વાત કરીએ કે જેની શોધ થયેલી હતી બરાબર તે છે હિન્ટ 2 ઓકે તો આ વસ્તુ સૌથી અગત્યની યાદ રાખવાની છે કે સૌપ્રથમ બરાબર જે આરઈ ની શોધ થઈ હતી તે આરઈ એટલે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કયો છે હિન્ટ 2 रिस्ट्रिक्शन एंडोन्यूक्लियस नु नामकरण ओके तो हम नेक्स्ट आप टॉपिक क्यों आरी नु नामकरण उदाहरण चर्चा करिए तो एक रिस्ट्रिक्शन एंडोन्यूक्लियस नाम है इको आर वन क्यों मित्रों इको आर वन तो हम जो इको आर वन बात करें तो कोई रिस्ट्रिक्शन एंडोन्यूक्लियस प्रथम તમારો જે અક્ષર જે છે એટલે કે પ્રથમ લેટર જે છે એ હંમેશા શું દર્શાવે છે પ્રજાતિ શું દર્શાવે છે પ્રજાતિ એટલે કે અહીંયા ઈ જે છે બરાબર એ શું દર્શાવશે પ્રજાતિ ઓકે પછીના જે બે મૂળ અક્ષર જે છે એટલે કે બે લેટર જે છે એ શું દર્શાવે છે જાતિ એ શું દર્શાવે છે કઈ જાતિમાંથી એને મેળવવામાં આવેલું છે ત્યાર પછીનું જે લેટર જે છે આર બરાબર એ શું દર્શાવશે એ જાતિની એક જાતનું નામ બરાબર કે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્ટ્રેન પ્રજાતિ એટલે થશે જીનસ જાતિ એટલે સ્પીસીસ અને એ જાતિની કોઈ એક જાત જે છે બરાબર એને શું કહેવામાં આવશે સ્ટ્રેન અને એ તમારો કોઈ મૂળાક્ષર દર્શાવશે ચોથો મૂળાક્ષર અને ત્યાર પછી આ જે 1 જે રોમન નંબરમાં લખવામાં આવે છે એ શું દર્શાવે છે કે તમારી એ જાતમાંથી આ જે છે ઉત્સેચક બરાબર એ કયા ક્રમમાં પ્રાપ્ત કરવામાં આવેલું છે દાખલા તરીકે અત્યારે જોઈએ તો ઘણા બધા
આજે ઇકોલાઈ જે છે બરાબર એટલે કે ઇકો જે છે એમાંથી ઘણા બધા ઉત્સેચકો મેળવવામાં આવેલા છે જેમાં ઇકો આર વન ઇકો આર ટુ ઇકો આર થ્રી ઇકો આર ફોર ઇકો આર ફાઈવ આ ઘણા બધા ઉત્સેચકો એમાંથી પ્રાપ્ત કરવામાં આવેલા છે તો જે રોમન નંબર જે છે શું દર્શાવે છે કે એ જાતમાંથી આ ઉત્સેચક કયા ક્રમમાં પ્રાપ્ત કરવામાં આવેલો છે એટલે આ જે રોમન નંબર છે શું દર્શાવશે તે જાતમાંથી કયા ક્રમ પર તે પ્રાપ્ત કરવામાં આવેલ છે ક્લિયર તો નામકરણમાં પ્રથમ જે કેપિટલ લેટર જે છે શું દર્શાવશે હંમેશા પ્રજાતિનું નામ પછીના બે લેટર જે છે શું દર્શાવશે જાતિ ત્યાર પછી આર એ જાત દર્શાવશે અને રોમન નંબર જે છે એ જાતમાં તે કયા ક્રમમાં પ્રાપ્ત કરવામાં આવેલું છે તે હવે જ્યારે ઇકો આર વન ની વાત કરીએ તો ઇકો આર વન માં ફરીથી અહીંયા હું દર્શાવું છું ઈ કો આર વન તો જેમાં ઈ જે પ્રજાતિ જે છે એ પ્રજાતિ કઈ હતી ઇસ્ચેરિશિયા રાઈટ કો જે જાતિ જે છે એ જાતિ કઈ છે કોલાઈ બરાબર જે આપણે દર્શાવી છે ઈ કોલાઈ તો ઇસ્ચેરિશિયા કોલાઈ આર જે છે એ શું છે જાત બરાબર તો ઇસ્ચેરિશિયા કોલાઈ ની જે એક જાત હતી આર વાય થર્ટીન જે છે એમાંથી આ ઉત્સેચક ને પ્રાપ્ત કરવામાં આવેલો હતો અને કયા ક્રમ પર તો પ્રથમ એનો મતલબ કે આર વાય થર્ટીન જાત જે છે એમાંથી પ્રથમ જે ઉત્સેચક પ્રાપ્ત કરવામાં આવેલો છે રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ એ કયો છે ઇકો આર વન તો આઈ હોપ કે તમને આ નામકરણમાં ખ્યાલ આવી ચૂક્યો હશે બરાબર તો ઇકો આર વન માં ફરીથી હું કહું છું અહીંયા કે ઈ શું દર્શાવશે ઇસ્ટેરિશિયા કો જે છે એ શું દર્શાવે છે કોલાઈ જાતિ આર જે છે એ શું દર્શાવે છે જાત આર વાય થર્ટીન જાતનું નામ છે અને વન એટલે કે આર વાય થર્ટીન ની જે જાત જે છે તેમાંથી પ્રથમ આ ઉત્સેચક ને પ્રાપ્ત કરવામાં આવેલો હતો રાઈટ હવે જે હિન્ડ ટુ જે સૌ પ્રથમ શોધાયેલો રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ જે છે એની આપણે જો વાત કરીએ અહીં તો હિન્ડ ટુ ઓકે તો હિન્ડ માં એચ જે છે બરાબર એ શું દર્શાવશે પ્રજાતિ અને પ્રજાતિ જે છે કઈ છે હિમોફિલિસ કયો છે હિમોફિલિસ ત્યાર પછી આઈ એન બીજા બે મૂળાક્ષર જે છે એ શું દર્શાવશે જાતિ તો અહીં જે જાતિ જે છે એ કઈ છે ઇન્ફ્લુએન્ઝે રાઈટ ત્યાર પછી ડી જે છે એ શું દર્શાવશે જાત તો અહીંયા જે જાત જે હતી બરાબર એક મુખ્યત્વે કઈ હતી આર ડી એમાંથી ડી લેવામાં આવેલો છે બરાબર અને બે જે છે એ શું દર્શાવશે કે આ જે આર ડી જાત જે છે એમાંથી કયા નંબરમાં એ પ્રાપ્ત કરવામાં આવેલો છે બરાબર તો એ થશે હિન્ડ ટુ નું નામકરણ કેના આધારે કરવામાં આવેલું છે તો એચ એટલે કયો હશે હિમોફિલિસ આઈ એન જે છે એ શું દર્શાવશે ઇન્ફ્લુએન્ઝે ડી જે છે જાત આર ડી અને ટુ એટલે કે આર ડી જાતમાંથી બીજા ક્રમમાં પ્રાપ્ત કરેલો ઉત્સેચક છે તો આપણને એક સવાલ એ થાય કે સૌ પ્રથમ જે શોધ થયેલી છે એ કયું છે હિન્ડ ટુ તો અહીં બરાબર બીજા ક્રમ શું કામ તો જો પ્રથમ શોધાયેલું છે તેનો નંબર ત્યાં વન આવવો જોઈએ પરંતુ જે હિન્ડ વન જે શોધાયેલો હતો બરાબર એ તમારો એક પ્રકારનો શું હતું એક્ઝો ન્યુક્લિયસ એ એન્ડો ન્યુક્લિયસ નહીં હતો કે જેના લીધે એને શું નામ આપવામાં આવેલું છે હિન્ડ ટુ કે જે પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ કેમાંથી શોધવામાં આવ્યો હતો હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝાની આર ડી જાતમાંથી ક્લિયર તો આ જે છે એ શું થશે તમારા રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસનું નામકરણ અને જો અત્યારના સમયની આપણે વાત કરીએ તો મુખ્યત્વે અરાઉન્ડ બરાબર 900 થી વધારે આરી જે છે બરાબર ની શોધ થઈ ચૂકેલી છે કેટલા મિત્રો 900 થી વધારે જેટલા રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ જે છે એની શોધ થઈ ચૂકેલી છે અને 900 થી વધારે જે રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ ની શોધ થયેલી છે કેમાંથી થયેલી છે 230 થી વધારે બેક્ટેરિયાની જાતમાંથી મિત્રો જાત કહું છું જાતિ નહીં બરાબર કેની વાત કરું છું જાત તો અત્યારના સમયમાં બરાબર 900 થી વધારે જેટલા રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ ની શોધ થયેલી છે અને શોધ મુખ્યત્વે 230 થી વધારે જેટલા બેક્ટેરિયાની જાતમાંથી મેળવવામાં આવેલા છે તો આ જે છે તમારું શું થશે રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ નું હિસ્ટ્રી અને તેનું નામકરણ હવે જે સૌથી અગત્યનું છે તે રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ કઈ રીતે કાર્ય કરે છે એટલે જે મેં તમને કીધું કે ડીએનએ પરની જે ચોક્કસ શૃંખલાઓ જે છે એટલે કે અનુક્રમો જે છે તેને ઓળખીને તે કઈ રીતે તે ચોક્કસ જગ્યા પર કાપ મૂકે છે તેનો વિષય હવે આપણે અભ્યાસ કરીએ તો હવે આપણે જોઈએ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે બરાબર રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ ઉત્સેચકો કઈ રીતે કાર્ય કરે છે એટલે કે એની કાર્ય પદ્ધતિ કયા પ્રકારની છે
तो જ્યારે આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ની વાત કરીએ તો સૌપ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ શું કરશે, તમારા જે ડીએનએ ની આખી જે લાંબી શૃંખલાઓ જે છે આખી લાંબી શૃંખલાઓને શું કરશે, સૌપ્રથમ નિરીક્ષણ. એ નિરીક્ષણ શું કામ કરે છે, કારણ કે આ પ્રકારના ઉત્સેચકો એ આખા ડીએનએ માં સૌપ્રથમ એ શૃંખલાઓને ઓળખશે કે જે એની માટેની જવાબદાર શૃંખલાઓ છે, કે જેને કહેવામાં આવે છે ઓળખ ક્રમ અથવા તો ઓળખ શૃંખલા. તો અહીંયા સૌપ્રથમ આરી જે છે બરાબર, એ ડીએનએ ની संपूर्ण श्रृंखला निरीक्षण कर्या पछी कार्य करे छे. ओके, हवे तेमा ए सौ प्रथम जी कीधु के कोने ओळखशे, ओळख श्रृंखलाओने ओळखे, ओळख श्रृंखलाओने संपूर्ण श्रृंखला निरीक्षण कर कार्य करशे, अने निरीक्षण दरमियान शुं करशे, चोक्कस जे ओळख श्रृंखलाओ जे छे तेने ओळखशे, ओळखशे अने त्यार पछी एनी उपर शुं करशे, काप मूकशे. हवे ज्यारे आपणे सौप्रथम जे ओळख श्रृंखलानी वात करीए तो ओळख श्रृंखलाओ जे छे ए चोक्कस प्रकारनी केवी श्रृंखला होय छे, के जेने कहेवामां आवे छे पेलिंड्रोमिक न्यूक्लियोटाइड श्रृंखलाओ. तो जे ओळख श्रृंखलाओ जे छे एने केना तरीके ओळखवामां आवे छे, पेलिंड्रोमिक न्यूक्लियोटाइड दाखला तरीके एक उदाहरण लो, उदाहरण तरीके एक शब्द लो छु मलयालम. क्यों शब्द लीधेलो छे, मलयालम. हाँ दाखला तरीके आ मलयालम ने हूँ शुरुआत थी वाँचु छु तो पण एनो उच्चारण शुं थाय छे, मलयालम. अने एवी ज रीते पाछळथी एने शुरुआत करूँ तो पण एनो उच्चारण शुं थशे, मलयालम. तो आवा जे शब्दो जे छे बराबर एवी ज रीते चोक्कस एवी श्रृंखलाओ डीएनए उपर आवेली होय छे जेने शुं कहेवामां आवे छे, पेलिंड्रोमिक न्यूक्लियोटाइड श्रृंखला. तो हवे अहीं आगळथी ने पाछळथी वाँचवानो एवुं नहीं, परंतु ज्यारे आपणे डीएनए नी वात करीए छीए एनो मतलब शुं हशे, के दाखला तरीके डीएनए नी जे बे श्रृंखलाओ हशे एमां एक कयो हशे 5 प्राइम टू 3 प्राइम, અને બીજાની ધ્રુવીયતા આ તરફથી હશે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. એટલે કે ડીએનએ ની જે તમારી બંને શૃંખલાઓ જે છે પોલીન્યુક્લિઓટાઇડ ની શૃંખલા, એ બંને પોલીન્યુક્લિઓટાઇડ ની શૃંખલામાં તમે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ અને બીજી શૃંખલાને પણ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ વાંચશો તો એવી અમુક અનુક્રમો હશે કે જે સરખી રીતે વંચાતા હશે, તો એને શું કહેવામાં આવશે, પેલિન્ડ્રોમિક ન્યુક્લિઓટાઇડ શૃંખલા. તો હવે દાખલા તરીકે અત્યાર સુધી આપણે જે બે ઉત્સેચક જોયા હતા એમાં સૌ પ્રથમ આપણે લઈએ ઇકો આર1. હમણાં જે આપણે ઉત્સેચક જોયો છે કયો છે, ઇકો આર1. તો ઇકો આર1 માટેની જે પેલિન્ડ્રોમિક શૃંખલા એટલે કે જે ઓળખ શૃંખલા જે છે બરાબર, એનો ક્રમ કયો હોય છે, જી એ એ ટી ટી સી. તો દાખલા તરીકે આ જે છે બરાબર, એ તમારા ડીએનએ પરની પોલીન્યુક્લિઓટાઇડની પ્રથમ શૃંખલા છે. તો અહીંયા કયું હશે, 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, રાઈટ. હવે આપણે જો બેઝ પેરની વાત કરીએ તો સી સાથે હંમેશા કોણ જોડાશે, જી, ટી સાથે એ, એ સાથે ટી, ટી એ સાથે સોરી ટી સાથે એ, એ સાથે ટી, એ સાથે ટી અને જી સાથે સી. એટલે કે આ જે બીજી શૃંખલા જે છે એનો અહીંયાથી રેડી કયો થશે, 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, રાઈટ. હવે જો તમે આ શૃંખલાને 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ વાંચો તો કયો આવશે, જી એ એ ટી ટી સી. અને એવી જ રીતે આ શૃંખલાને 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ વાંચો તો કયો આવશે, જી એ એ ટી ટી સી. અને એવી જ રીતે જો તમે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ વાંચો તો પણ એ સાચું બનશે. દાખલા તરીકે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ વાંચું છું તો કયું થશે, સી ટી ટી એ એ જી. એ રીતે અહીંયા 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ વાંચું, સી ટી ટી એ એ જી. તો એવા પ્રકારની જે શૃંખલાઓ જે છે એને શું કહેવામાં આવશે, પેલિન્ડ્રોમિક ન્યુક્લિઓટાઇડ શૃંખલા. કે જે કેની માટેની છે, આ જે શૃંખલા જે છે કેની માટે છે, ઇકો આર1 ઉત્સેચક. તો સૌપ્રથમ આ ઉત્સેચક શું કરશે કે તમારા આખા ડીએનએ ની શૃંખલાનું શું કરશે, નિરીક્ષણ કરશે. પછી આવી શૃંખલાઓ જ્યાં પણ દેખાશે ત્યાં એ શું કરશે, કાપ મૂકશે.
હવે ઇકો આર્મર જે છે એ ચોક્કસ જગ્યા પર ક્યાં કાપ મૂકે છે તો મુખ્યત્વે જે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ તમે જ્યારે વાંચો ત્યારે જી અને એ વચ્ચે અહીંયા જે ફોસ્ફોડાયસ્ટર બંધ હશે એ ફોસ્ફોડાયસ્ટર બંધને તોડીને અહીંયાથી એ કાપ મૂકશે અને એવી જ રીતે આ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ જે છે એમાં જી અને એ વચ્ચે જે છે એ ત્યાં અહીંયા શું કરશે કાપ મૂકશે दाखला तरीके हूँ जो दर्शाऊ आकृति द्वारा तो दाखला तरीके एक आखो अपने आ डीएनए नो एक आखो टुकड़ो छे राइट अने अहीं तमारी आ जे छे बराबर ओळख श्रृंखला आवेली छे अने ए ओळख श्रृंखला कई छे अहीं जोईए तो जी ए ए टी टी सी राइट अने आ जे छे ए कई छे जी ए ए टी टी सी क्लियर मैं फरती हूँ दर्शाऊ छू 5 प्राइम टू 3 प्राइम 5 प्राइम टू 3 प्राइम ओके तो आ ओळख श्रृंखला ने इको आर्म ने ओळखी लीधी अने ए शुं करशे हवे कट मूकशे तो कट क्यां मूके छे जी अने ए वच्चे ने अहींया पण जी अने ए वच्चे अने कट मूकवाने लीधे हवे तमारे शुं थशे डीएनए जे छे आ रीते छूटो पड़शे अने अहींयाथी आ भाग जे छे ते अने आ रीते भाग जे छे ए शुं थई जशे छूटो पड़शे अने जेना लीधे हवे तमे जुओ तो कई रीतनुं डीएनए अहींया आपणने प्राप्त थशे तो आ रीते राइट तो अहीं जो श्रृंखला खोदो अहीं क्यों आवशे जी जी नी सामे अहीं शुं आवशे सी त्यार पछी टी टी ए ए एवी रीते अहीं जोईए तो क्यों भाग वधेलो छे ए ए टी टी सी અને અહીંયા જી ક્લિયર તો અહીં શું થયું કે આ કાપ મૂકવાને લીધે તમારા જે ડીએનએ જે છે એ અહીંયા શું થાય છે આ જગ્યા પરથી છૂટા પડે છે રાઈટ તો હવે તમે જુઓ તો અહીંયા શું થાય છે કે તમારા જે બે ડીએનએ ના ટુકડા છૂટા પડેલા છે એમાં ખૂબ જ એક નાની શૃંખલાઓ જે છે એ કેવી રહે છે મુક્ત રહે છે એટલે કે ખુલ્લી રહે છે લટકતી રહે છે બરાબર એની સામે કોઈ નાઇટ્રોજન બેઝ પેર આવેલા નથી અને આવા પ્રકારના જે છેડા નિર્માણ થાય છે એને કયા કહેવામાં આવે છે ચીપકુ છેડા શું કહેવામાં આવે છે ચીપકુ છેડા કે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવશે સ્ટીકી એન્ડ્સ પડી સમજ તો આ જે કાર્ય પદ્ધતિ થઈ કે નહીં થઈ છે ઇકો આર 1 કે જે ડીએનએ માં આ ઓળખ શૃંખલાને ઓળખીને જી અને એ વચ્ચે શું કરશે કાપ મૂકશે કે જેના લીધે ચીપકુ છેડાનું નિર્માણ થશે રાઈટ હવે આપણે જે બીજા ઉત્સેચકની વાત કરી હતી કે જે સૌપ્રથમ શોધાયેલો છે એ કયો છે હિન્ડ 2 કયો છે હિન્ડ 2 હવે જ્યારે હિન્ડ 2 ની ઓળખ શૃંખલાની વાત કરીએ હિન્ડ 2 માટે તો એની જે ઓળખ શૃંખલા જે છે એ કઈ છે જી ટી સી જી એ સી કયો છે જી ટી સી જી એ સી દાખલા તરીકે અહીંયા કોઈ ડીએનએ નો ભાગ છે તો હવે સી ની સામે કઈ આવશે એની પૂરક નાઇટ્રોજન બેઝ જી એ સામે ટી જી સામે સી સી સામે જી ટી સામે એ અને જી સામે સી હવે આની જો પૂરક આપણે ધ્રુવીયતા દર્શાવે તો 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ હવે તમે રીડિંગ કરી જુઓ તો 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ માં જી ટી સી જી એ સી એટલે અહીંયા પણ જી ટી સી જી એ સી તો આ જે ઓળખ શૃંખલા જે છે કે ઉત્સેચક માટે છે હિન્ડ 2 માટે એની માટે છે મિત્રો હિન્ડ 2 હવે હિન્ડ 2 મુખ્યત્વે શું કરે છે તમારા જી ટી સી પછી બરાબર અહીંયા શું કરે છે કાપ મૂકે છે રેવી એવી રીતે અહીંયા પણ જી ટી સી પછી શું કરશે અહીંયા એ કાપ મૂકશે પડી સમજ તો એ કાર્ય કોનું છે હિન્ડ 2 નું કે જે સૌપ્રથમ કોને ઓળખશે જી ટી સી જી એ સી શૃંખલાને ઓળખીને સી અને જી વચ્ચે અહીંયા શું કરશે કાપ મૂકશે હવે જો એને આપણે રેખાકૃતિ દ્વારા દર્શાવીએ તો અહીંયા પણ આપણે દાખલા તરીકે એક આખું શું લઈએ એક ડીએનએ નો ટુકડો કે જે આ તમારે અહીંયા શું આવેલી છે ઓળખ શૃંખલા જે કઈ છે જી ટી સી જી એ સી એ રીતે અહીંયા પણ કઈ થશે જી ટી સી જી એ સી ઓકે અને એક કાપ ક્યાં મૂકે છે મુખ્યત્વે અહીં બરાબર સી અને જી વચ્ચે અહીંયા પણ સી અને જી વચ્ચે અને એ કાપ મૂકવાને લીધે હવે શું થશે તમારા ડીએનએ ના ટુકડા નિર્માણ થશે અને એ ટુકડાની હવે વાત કરીએ તો અહીંયા કઈ રીતનો ટુકડો નિર્માણ પામશે આ રીતે બરાબર કે જ્યાં અહીંયા તમારો કોઈ ભાગ આવેલો છે જો આ ત્રણ અનુક્રમો અહીંયા આવેલા છે જી ટી સી એટલે કે અહીંયા જી એ સી અને બાકીનો ભાગ જે છે અહીંયા જી એ સી એટલે કયો આવશે સી
टी जी पड़ी समझ लगे અહીંયા તમારો જે બે ટુકડાઓનું નિર્માણ થયેલું છે એમાં તમારે શું હશે આ રીતે લગે અહીંયા તમે જો તો કોઈ પણ નાઇટ્રોજન બેઝ જે છે એ ખુલ્લા રહેતા નથી જે અહીંયા તમને ખુલ્લા જોવા મળતા હતા રાઈટ તો અહીંયા કોઈ પણ ખુલ્લા જોવા મળતા નથી એટલે જેથી આવા પ્રકારના જે છેડા નિર્માણ પામે છે એ છેડાને કેના તરીકે ઓળખવામાં આવે છે મિત્રો અહીંયા લખું છું એવા છેડાને કહેવામાં આવે છે બુઠ્ઠા છેડા એટલે કે જેને કહેવામાં આવે છે બ્લન્ટ એન્ડ निरीक्षण कर चोक्स श्रृंखलाओ त्या काप मुकशे ओळख श्रृंखलाओ क्या प्रकार की हे पेलिंड्रोमिक न्यूक्लियोटाइड श्रृंखला के जेने तमे 5 प्राइम टू 3 प्राइम पहली श्रृंखला पर अने बीजी श्रृंखला पर जो 5 प्राइम टू 3 प्राइम आज तो ए कट करे बराबर काप मूके हमेशा के निर्माण चिपकू छेड़ा नु जारे हिंड टू बराबर ए ओळख श्रृंखला पर काप मूके त्यारे के निर्माण बुठ्ठा टेक्नोलॉजी एक अगत्य उपकरण है राइट तो ये उपकरण आरडीएनए टेक्नोलॉजी में शू कीधेलू आप इच्छित डीएनए कोई वाहक डीएनए में शू करवानुं होय छे जोड़वानुं होय छे चिपकू छेड़ा निर्माण अथवा तो बुठ्ठा छेड़ा परंतु आ डीएनए टेक्नोलॉजी हमेशा एवं उत्सेचको पसंद कर चिपकू छेड़ा निर्माण करे निर्माण करे चिपकू छेड़ा तो ये शू काम जरूरी है चर्चा करे હવે આપણે જોઈએ કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો કઈ રીતે ઉપયોગ થાય છે તો દાખલા તરીકે અહીં આપણે જે યલો કલરથી દર્શાવેલું છે દાખલા તરીકે લઈએ આપણે કહ્યું છે ઈચ્છિત ડીએનએ અથવા તો કહી શકે ઈચ્છિત જનીન છે બરાબર અને જનીનની બંને તરફ તમારે ચોક્કસ પ્રકારની આ શું આવેલી છે ચોક્કસ ઉત્સેચક માટેની ઓળખ શૃંખલાઓ દાખલા તરીકે અહીં આપણે ઉત્સેચક લઈએ છે ઇકો આર1 તો અહીંયા જે આ જે છે એ કઈ થશે ઇકો આર1 માટેની ઓળખ चोक्स जगह पर शू कर बुठा छेड़ा नु चिपकू छेड़ा निर्माण करते चोक्स श्रृंखला पर चिपकू छेड़ा करते मतलब के हवे तमारा इच्छित जनीन नी बन्ने तरफ तमारा शुं हशे चिपकू छेड़ा निर्माण थई चूकेलू हशे बराबर एटले अहीं आपणे कही शकीए आ छे इच्छित जनीन अने आ जे बन्ने छेड़ाओ निर्माण थयेला छे बराबर ए तमारा कया छे चिपकू छेड़ा बराबर है क्या उत्सेचक मदद से अपने कापणी करेली छे इको आर वन क्लियर ओके हवे आपणे इच्छित जनीन ने केमा दाखल करवानुं होय छे चोक्कस प्रकारना वाहक प्लाज्मिड में बराबर तो अहीं आपणे कही शकीए के आ जे छे ए कयुं छे वाहक प्लाज्मिड के ज्यां पण तमारो मुख्यत्वे जे अहीं उत्सेचक आपणे लीधेलो छे इको आर वन ते भी दाखल थाय के आ जे छे ए शुं छे इको आर वन नी ओळख श्रृंखला इको आर वन नी ओळख श्रृंखला तो ज्यारे आपणे आ वाहक प्लाज्मिड ने केना वडे इको आर वन वडे पाचित करीशुं एटले के उत्सेचक नी क्रिया दर्शावशुं तो अहींया पण इको आर वन जे छे ए शुं करशे ए चोक्कस ओळख श्रृंखला ने ओळखीने बराबर त्यां शुं करशे काप मूकशे के जेना लीधे पण अहींया आपणे केनुं निर्माण थाय छे बुठ्ठा छेड़ा नुं सॉरी चिपकू छेड़ा नुं निर्माण श्रृंखला
બરાબર એક કયો છે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ એ રીતે અહીંયા પણ કયો છે G A A T T C અને કટ કે અમારે છે G અને A વચ્ચે G અને A વચ્ચે તો દાખલા તરીકે જો હું આ ખુલ્લા છેડાનો ભાગ કરું ખાલી મારે અંતે આટલી વસ્તુ આપણે જો જોઈએ અત્યારે તો ત્યાં શું હશે ઉપર તરફ અહીંયા શું આવેલો છે આ ભાગમાં જે ઓરેન્જ કલરનું છે આપણે ઓરેન્જ કલરથી દર્શાવીએ તો એ કયો હશે G અને નીચે તરફ આ કયો હશે C T T A A રાઈટ એટલે આ રીતનું તમારો જે છેડો જે છે ચીપકુ છેડો એ નિર્માણ પામેલો હશે G C T T A A રાઈટ હવે એ જ રીતે જો આની હું વાત કરું બરાબર દાખલા તરીકે આ છેડાની વાત કરું તો આ છેડા પર અહીંયા શું હશે તો જો તો આ ભાગ જે છે બાકીનો આ રહેલો હશે એટલે કે જેમાં ઉપર તરફ કયો હશે A A T T કયો છે C અને એની નીચે અહીંયા કયો આવેલો હશે G ક્લિયર તો આ જે છે એ કેનો ચીપકુ છેડો છે વાહકનો બરાબર અને આ જે છે એ કેનો ચીપકુ છેડો છે તમારા ઈચ્છિત જનીનનો રાઈટ તો હવેનો મતલબ કે આ બંને ભાગ જે છે એના કેવા છે છૂટા એટલે કે મુક્ત છે હવે જો તમે જોયો તો અહીંયા એ જે છે બરાબર આ જે એ છે એનું પૂરો કયું છે ટી આ એ જે છે એનું પૂરો કયું છે ટી આ ટી જે છે એનું પૂરો કયું છે એ અને આ ટી જે છે એનું પૂરો કયું છે એ એટલે હવે શું થશે કે તમારા મુખ્યત્વે જે મુક્ત જે આ બંને છેડા હતા ચીપકુ છેડા એ જે ખુલ્લા નાઇટ્રોજન બેઝ જે છે બરાબર ન્યુક્લિઓટાઇડ જે છે એની વચ્ચે શું થશે એ નાઇટ્રોજન બેઝ વચ્ચે હાઇડ્રોજન બંધનું નિર્માણ થશે અને જેના લીધે અહીંયા તમે જોઈ શકો છો કે ચીપકુ છેડા જે હતા આ જે ચીપકુ છેડા છે એની સાથે આનો ચીપકુ છેડો જે છે એ જોડાઈ જાય છે એટલે કે અહીંયા એ જોડાણ થશે અને એવી રીતે આનો જે ચીપકુ છેડો છે અને આનો ચીપકુ છેડો છે એની વચ્ચે પણ શું થશે જોડાણ થશે અને તમારું આ ઈચ્છિત જનીન જે છે હવે તમારા વાહકની અંદર શું થશે દાખલ થશે અત્યારે તમે જુઓ તો આ જે છે તમારું કયું હતું વાહક પ્લાઝ્મિડ હતું વાહક પ્લાઝ્મિડ જ્યારે આ જે છે એ કયું છે તમારું ઈચ્છિત જનીન એનો મતલબ કે આ પદ્ધતિ દ્વારા આપણે ઈચ્છિત જનીન જે છે એને વાહક પ્લાઝ્મિડમાં સંયોજિત કરી ચૂક્યા છે અને આ રીતે જે નિર્માણ પામતું તમારું આખું ડીએનએ જે છે એને શું કહેવામાં આવશે આર ડીએનએ એટલે કે રિકોમ્બિનન્ટ અથવા તો પુનઃ સંયોજિત ડીએનએ ક્લિયર તો અહીંયા સૌથી અગત્યનું કે સૌપ્રથમ તમારો જે ઈચ્છિત જનીન છે ને વાહક પ્લાઝ્મિડ જે છે એને હંમેશા એક જ પ્રકારના એટલે કે સમાન પ્રકારના ઉત્સેચક વડે શું કરવામાં આવશે કાપવામાં આવશે જેવી રીતે કે અહીંયા આપણે ઇકો આરોન વડે ઈચ્છિત જનીનને કાપેલું છે તેવી રીતે અહીંયા પણ તમારા ઇકો આરોન વડે કેને કાપવામાં આવ્યું છે પ્લાઝ્મિડ ડીએનએ ને એટલે કે પ્લાઝ્મિડ વાહકને અને ત્યાર પછી આ બંને વચ્ચે કઈ પ્રક્રિયા થશે જોડાણની પ્રક્રિયા તો એ જોડાણ માટે મુખ્યત્વે કયો ઉત્સેચક આગળ મેં કહેલું છે તે રીતે કયો ઉત્સેચક જવાબદાર હશે લાઇગેઝ ક્લિયર અને એના દ્વારા બને આ શું થશે ઈચ્છિત જનીન અને તમારું જે વાહક જે છે એકબીજા સાથે જોડાય કેનું નિર્માણ કરશે આર ડીએનએ એટલે કે પુનઃસંયોજિત ડીએનએ તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં સૌથી અગત્યનો જે પોઈન્ટ છે તે યાદ રાખવાનો છે કે હંમેશા તમારા ઈચ્છિત જનીન અને વાહક પ્લાઝ્મિડને જોડવા માટે સૌપ્રથમ એ બંને ડીએનએ ને તમારે સમાન ઉત્સેચક એટલે કે સમાન રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા કાપવામાં આવે છે તો કાપવું પડશે દાખલા તરીકે જે અહીંયા હમણાં મેં કીધું તે રીતે બંનેને ઇકો આર વન થી કારણ કે જો બીજા ઉત્સેચક દ્વારા દાખલા તરીકે અહીંયા હું ઇકો આર વન થી કાપું છું અને અહીંયા બીજા કોઈ ઉત્સેચક થી કાપીશ તો એના જે આ મુક્ત છેડા જે છે એકબીજાને પૂરક હશે નહીં અને જો પૂરક નહીં હશે તો એકબીજા સાથે ચીપકુ છેડાઓ જોડાઈ શકશે નહીં અને પુનઃસંયોજિત ડીએનએ નું નિર્માણ થશે નહીં તો આ છે તમારા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કઈ રીતે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં ઉપયોગી છે તેનો ખ્યાલ ઓકે તો અહીંયા સુધી ના વિડિયો લેક્ચરમાં તમને કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો હશે તે હું આશા રાખું છું જો હજુ પણ તમને આ ટોપિકને રિલેટેડ કંઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને પૂછી શકો છો કારણ કે હજુ પણ કહું છું બોર્ડ માટે આ ટૂંકમાં ખૂબ જ ઉપયોગી છે થેન્ક યુ